करेलीबाग समूह गरबा महोत्सव अंबालाल पार्क गरबा ग्राउंड द्वारा दर વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ 25,000 દીવાની આરતી કરવામાં આવશે। અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ દ્વારા આયોજિત ઓર્ગેનાઇઝર મનોજભાઈ પટેલ દ્વારા સમગ્ર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આઠમના દિવસે 25,000 દીવાની આરતી કરવામાં આવશે। આ વખતે જે યુવાધન હાર્ટ એટેકના બનાવ બની રહ્યા છે તે ન બને તેને લઈને મેડિકલ ટીમ 108 ઇમરજન્સી ટીમ પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે સી ટીમને પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને જે ગરબાઓ નિહાળવા માટે આવે છે તેમના માટે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આમ જોઈએ જોઈએ તો સંસ્કારી નગરી અને વડોદરાના ગરબા આખા વિશ્વની અંદર જ્યારે પ્રખ્યાત હોય ત્યારે યુવાધન નવરાત્રી મહોત્સવ માટે ઉત્સુક હોય, બજારોની અંદર ટ્રેડિશનલ ડ્રેસ માટેની પડા પડી હોય એવા સમયે વડોદરાની અંદર અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડની અંદર અમને આયોજક તરીકે પણ ખૂબ જ ઉત્સાહ છે। દર વર્ષની માફક આ વખતે પણ વ્યવસ્થાના ભાગરૂપે સારી વ્યવસ્થા જે જોવા ગરબા નિહાળવા આવે એ લોકોને પણ મળે અને ગરબાના ખેલૈયાઓને પણ એક સારી વ્યવસ્થા ઊભી કરી શકાય અને સારી વ્યવસ્થા મળી શકે એ પ્રમાણે એ પ્રમાણેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। અત્યારે જે પ્રમાણેના યુવાધનની અંદર એટેકના ને બધા બનાવો બને છે એના રૂપે અમે મેડિકલની આખી ટીમ હોસ્પિટલ એમ્બ્યુલન્સ સાથે એક એક વ્યવસ્થા કરી છે। સી ટીમની પણ એક વ્યવસ્થા છે અહીંયા આગળ, સી ટીમ પોતે પણ અહીંયા આગળ આવશે, અમારા પોતાના વોલ્યન્ટર્સ ભાઈઓ આયોજકો પણ અહીંયા આગળ છે। ચારે તરફ કોઈ પણ ઇમરજન્સી કામ હોય તો કોઈ પણ રીતે આપણે ઇઝીલી જઈ શકીએ એ પ્રમાણેની વ્યવસ્થા છે। આમ દર વખતની માફકત આ વડોદરા શહેરના આ જે ગરબા છે એની અંદર આઠમની એક આરતી 25,000 દીવાની ખૂબ પ્રખ્યાત છે। વડોદરા શહેરના નગરજનો આ આરતીની અંદર મહાઆરતીની અંદર જોડાતા હોય તો આરતીમાં પણ એક સરસ વ્યવસ્થા થાય એ પ્રમાણેની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે।